નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. દાહોદથી અમારા રિપોર્ટર નાગેશ્વર સેન સાથે. દાહોદ શહેરમાં 15 સપ્ટેમ્બરના રોજ સ્ટેશન રોડ ઉપર આવેલ મોબાઈલની દુકાનમાં એક અજાણ્યો યુવક ઘૂસી ગયો હતો અને બંદૂકની અણીએ 56,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો. ઘટનાને પગલે દાહોદ શહેરમાં હાહાકાર મચી ગઈ હતી. બનાવને પગલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી ઘટના સ્થળના સીસીટીવી તેમજ દાહોદ શહેરમાં લાગેલા નેત્રમ કમાન્ડ કંટ્રોલ તેમજ સ્માર્ટ સિટીના કેમેરામાં બાઇકની ઓળખ કરી બાઇકના આધારે આરોપીની ઓળખ કરી મહારાષ્ટ્રથી લૂંટારાને ઝડપી પાડ્યો હતો. આરોપીએ દાહોદમાં અન્ય એક દુકાનમાંથી મોબાઈલની ચોરી કરી હોવાનું પણ કબૂલ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી 22,000 રોકડ તેમજ ચોરીનો મોબાઈલ કબજે કર્યો હતો, જ્યારે લૂંટના બાકીના નાણાં તેને વાપરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. લૂંટના દિવસે જે બાઇકનો ઉપયોગ થયો હતો તેના નંબરના આધારે તપાસ કરી તેમજ બાતમીના આધારે લૂંટારાની ઓળખ થઈ હતી. શંકર કોસ્તી નામનો યુવક મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ લીમડી ખાતે ભાડાના મકાનમાં રહી વાળ ખરીદવાનો ધંધો કરે છે અને મહારાષ્ટ્રમાં પણ તેની વિરુદ્ધ ગુનો દાખલ છે. બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે દાહોદ એલસીબીની ટીમે મહારાષ્ટ્રના સેગાવ વિસ્તારમાંથી ઝડપી લઈ દાહોદ ખાતે લઈ આવ્યા હતા અને તેના લીમડી ખાતેના ભાડાના મકાનમાંથી લૂંટના દિવસે ઉપયોગમાં લીધેલ માવજર અને 2 જીવતા કારતૂસ તેમજ બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 15ના રોજ સાંજે 4 વાગ્યાની આજુબાજુ સ્ટેશન રોડની બાજુમાં એક મોબાઈલની દુકાનની અંદર વેપન દેખાડીને લૂંટ કરવાનું બનાવ ધ્યાને આવેલું હતું, જેમાં અમે અહીંયાના તમામ પ્રકારના સીસીટીવી, હ્યુમન રિસોર્સ, ટેકનિકલ રિસોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવેલી હતી. જે આરોપી હતો એ આરોપી પોતાની મોટરસાઇકલ એમાં યુઝ કરેલી હતી, જે મોટરસાઇકલના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી. એના ઉપરથી એમની જે મોટરસાઇકલ છે મહારાષ્ટ્રની હોવાનું ધ્યાને આવેલું. અહીંયાના જે સીસીટીવી સ્માર્ટ સિટીમાં લગાડેલા છે, નેત્રમના જે વિશ્વાસ પ્રોજેક્ટના છે, એના ઉપરથી અમને બહુ માહિતી મળી, જેના ઉપર અમે આગળ કાર્યવાહી કરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરેલી. આરોપી લીમડીમાં એક ભાડુઓના ભાડવાત મકાનમાં રહેતા હતા અને ત્યાંથી અહીંયા આવીને એને ક્રાઇમ કરી અને પછી ભાગવાની તૈયારીમાં હતો. તે દરમિયાન અમે એને મહારાષ્ટ્રના શેગાંવ માંથી ઝડપી લીધું છે. એમને પાસેથી જે ગુનામાં વપરાયેલું વેપન છે એ મુદ્દામાલ તરીકે 22,000 રૂપિયા, બાકી પૈસા એમને વાપરી નાખ્યા છે. સાથે આ જ આરોપીએ આ જ વિસ્તારની એક બીજી મોબાઈલની દુકાનની અંદરથી ચોરી કરેલી હતી એ મોબાઈલ અને સાથે સાથે એની મોટરસાઇકલ, આ તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલું છે. એમને પોતે ગુનાની કબૂલાત કરેલી છે. મોટિવ એમનું હતું કે એમની માથે ઘણું કરજો થઈ ગયું હતું ને આ કરજાને પૂરું પાડવા માટે એમને આ ગુનાને અંજામ આપેલું છે. અત્યારે આ આરોપી અમારી કસ્ટડીમાં છે ને આગળ તપાસ ચાલી રહી છે, જેના આધારે પછી એમના આગળના પુરાવા. તો જતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.